छठी सौ के 301 बॉक्स में अपने चिन्हों मुकवानु छे। त्यार बाद 20 बराबर 281। तो हवे शुं करवानु के संख्या आपेली संख्या छे तेनाथी जवाब ओछो आवे छे, बराबर। तो त्यार बाद बाकी अथवा तो भंगाकार थाय। तो हवे आपणे ए नियमना आधारे जोई के 301 मां एटले के 281 मांथी 301 मांथी 281 बाद करीए, बराबर। એટલે કે આપેલી સંખ્યામાંથી આપણે જે 20 છે તેને બાદ કરીએ, એટલે કે 1 માંથી 0 જાય તો 1, 10 માંથી 2 જાય તો 8, અને 2 માં 2 તેમનો, એટલે કે આપણો જવાબ 281 છે તે મળે છે। તો ત્યાં આપણે બાદબાકીની નિશાની મૂકવાની થાય। તો બાળકો તમારે છઠ્ઠામાં બાદબાકીની નિશાની મૂકવાની થશે। ચાલો મૂકો। તો બાળકો ત્યારબાદ 7મું જોઈએ કે 89 ઓછા 45 કરીએ તો આપણો જવાબ શું આવે, તો તે આપણે જોઈએ। અહીં આપણને સરળ રીતે આપેલું છે કે 89માંથી આપણે 45 બાદ કરવાના છે। તો 89માંથી આપણે 45 બાદ કરીએ તો 9માંથી 5 જાય તો 4, 8માંથી 4 જાય તો 4, એટલે આપણો જવાબ 44 આવશે। તો બાળકો તમારે 7માંના જવાબમાં 44 લખવાનું થાય। ચાલો લખો। તો બાળકો 44 થઈ ગયું। ત્યારબાદ હવે આપણે 8મું જોઈએ કે 444 ખાલી જગ્યા 4 બરાબર 111। તો એ નિયમ યાદ આવે કે જો સંખ્યા આપેલી હોય તે જવાબ કરતાં મોટી હોય તો ત્યાં બાદબાકી અથવા તો ભાંગાકાર થાય। તો હવે આપણે બાદબાકી કરીને જોઈએ કે આપણો જવાબ મળે છે કે નહીં। 444 ઓછા 4, તો 4માંથી 4 જાય તો 0, 4ના 4, 4ના 4, તો અહીં આપણને બરાબર પછીની સંખ્યા 440 આપેલી નથી, 111 આપેલી છે। તો તેના માટે આપણે શું કરીશું, હવે ભાંગાકાર કરીશું। ચાર સો ચુમ્માલીસ ભાંગ્યા 4, બરાબર। તો 4 એકા 4, 4માંથી 4 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 4, હવે 4 એકા 4, 4માંથી 4 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 4, 4 એકા 4, 4માંથી 4 જાય તો 0, ઉપરથી ઉતાર્યા નથી, બરાબર। આ 0ના 0, એટલે 111। તો અહીં આપણો જવાબ સાચો મળી ગયો છે કે 111 થાય। તો આપણે અહીં ભાંગાકારની નિશાની મૂકવાની થાય। તો 8માંમાં બાળકો ભાંગાકારની નિશાની મૂકો તો ત્યારબાદ હવે આપણે જોઈએ 9મું। જુઓ બાળકો, 59 વત્તા ખાલી જગ્યા બરાબર 111। તો એ નિયમ યાદ આવે કે જો આપણને સરવાળાની નિશાની આપેલી હોય અને સંખ્યા ન આપેલી હોય તો જવાબમાંથી આપેલી સંખ્યા બાદ કરવી પડે, એટલે કે 100માંથી આપણે 59 બાદ કરીશું। હવે જો બાળકો 100માંથી 59
बात करी तो शून्य माथी नौ जशे ने एटले आपणे अहीं दस मूकीशुं। दस माथी नौ जाय तो एक, नौ माथी पांच जाय तो चार, एक छे तो अहीं शून्य, तो शून्यना शून्य एटले एकतालीस मूकी शकीए। એટલે આપણે નવમાના જવાબમાં બાળકો એકતાલીસ મૂકીશું। તો ચાલો બાળકો નવમામાં લખો તો એકતાલીસ। હવે આપણે એમ જોવું હોય કે આપણો જવાબ સાચો છે કે ખોટો તો ઓગણસાઠ વત્તા એકતાલીસ કરીને જોઈ શકીએ કે નવને એક, દસની પડી શૂન્ય, વધી આવી એક, પાંચને છ ચાર દસ, એટલે કે અહીંયા આપણને સો આપેલા છે તો આપણો જવાબ સાચો છે, એટલે કે નવમાની ખાલી જગ્યાની અંદર એકતાલીસ આવશે। ત્યારબાદ દસમું જોઈએ કે ચોવીસ ખાલી જગ્યા પાંચ, ખાલી જગ્યામાં આપણે નિશાની મૂકવાની છે, ચોવીસ ખાલી જગ્યા પાંચ બરાબર એકસો વીસ। તો એ નિયમ યાદ આવે કે જો સંખ્યાથી જવાબ મોટો આવતો, એટલે કે ચોવીસથી એકસો વીસ મોટા છે, તો ત્યાં ગુણાકાર અથવા તો સરવાળો થાય। તો હવે આપણે પહેલાં સરવાળો કરીને જોઈએ કે ચોવીસ વત્તા પાંચ એટલે કે પાંચને ચાર નવ, બેના બે ઓગણત્રીસ, આપણો જવાબ આવતો નથી, આપણો જવાબ એકસો ને વીસ આવે છે। તો હવે આપણે ત્યાં ગુણાકાર કરવો પડે, તો ચોવીસ ગુણ્યા પાંચ, તો પાંચ ચોક વીસની પડી શૂન્ય, વધી આવી બે, પાંચ દુ દસ, દસને બે બાર, એટલે કે આપણો જવાબ એકસો વીસ છે તે મળે છે। તો દસમાની ખાલી જગ્યામાં આપણે ગુણાકારની નિશાની મૂકવાની થાય। તો ચાલો બાળકો દસમામાં મૂકો તો ગુણાકારની નિશાની। ચાલો મુકાઈ ગઈ બાળકો। હવે આપણે અગિયારમું જોઈએ તો બસો નવ્વાણું ગુણ્યા ખાલી જગ્યા બરાબર બસો નવ્વાણું, તો આપણને એ નિયમ બાળકો યાદ આવે કે કોઈ પણ સંખ્યાને એક સાથે ગુણીએ તો સંખ્યા તેની તે જ રહે। જો હવે બસો નવ્વાણું છે એને ગુણ્યા હું એક કરીએ તો નવ એકા નવ, નવ એકા નવ અને બે એકા બે, તો બસો નવ્વાણું મળે, તો જવાબ આપણો એક આવશે। તો અગિયારમાં બાળકો લખો તો એક। લખાઈ ગયું બાળકો। ત્યારબાદ હવે આપણે બારમું જોઈએ કે અહીંયા આપણે સંખ્યા મૂકીશું, ત્યારબાદ બાદ બાકી પંચાવન બરાબર પાંત્રીસ, તો એ નિયમ યાદ આવે કે જો બાદ બાકી આપેલી હોય તો આપણે બે સંખ્યાનો સરવાળો કરવાનો થાય, તો પાંત્રીસ વત્તા પંચાવન, તો પાંચને પાંચ દસ, દસની પડી શૂન્ય, વધી આવી એક, પાંચને એક છ, છ ત્રણ નવ, એટલે ત્યાં આપણે નેવું મૂકવાના થાય। તો ચાલો બાળકો બારમાના જવાબમાં મૂકો તો નેવું। લખાઈ ગયું બાળકો। ત્યારબાદ હવે આપણે તેરમું જોઈએ કે પંચાવન ખાલી જગ્યા એટલે કે ત્યાં આપણે ચિહ્ન મૂકવાનું, બે બરાબર એકસો દસ, તો હવે જુઓ એ નિયમ પાછો આપણને યાદ આવે કે જો નિશાની મૂકવાની હોય તો શું કરવું પડે કે જવાબથી જો સંખ્યા એકસો દસથી જો સંખ્યા નાની આવતી હોય તો ત્યાં સરવાળો અથવા તો ગુણાકાર થાય, એટલે કે પંચાવન વત્તા બે કરીએ તો પાંચને બે સાત,
અને 5ના 5 તો આપણો જવાબ 110 આવે છે. તો ત્યાં સરવાળાનો નિશાની મૂકી શકીએ ને. તો હવે આપણે ગુણાકારની નિશાની મૂકીને જોઈએ તો 55 ગુણ્યા 2, 5 2 10, 10 ની પડી 0, વધી આવી 1, 5 2 10 ને 1 11, એટલે કે 110 આપણો જવાબ છે તે આપણને મળે છે. તો 55 ગુણ્યા 2 બરાબર 110, એટલે કે 13માની અંદર આપણે ગુણાકારની નિશાની મૂકવાની થાય. ચાલો બાળકો મૂકો તો 13માં ગુણાકારની નિશાની. ત્યારબાદ 14મું જોઈએ કે 95 ખાલી જગ્યા, તો ત્યાં આપણે ચિહ્નો મૂકવાનું છે. ત્યારબાદ 2 બરાબર 190. તો અહીં બાળકો આપણને કયો નિયમ યાદ આવશે? કે જવાબ કરતાં જો સંખ્યા છે તે નાની આવતી હોય તો ત્યાં સરવાળો અથવા તો ગુણાકાર થાય. એટલે કે હવે આપણે જોઈએ કે પહેલાં સરવાળો કરીએ. શેનો શેનો? આનો 95 વત્તા 2. તો 5 ને 2 7 અને 9 ના 9, તો આપણો જવાબ મળતો નથી. તો હવે આપણે 95 ગુણ્યા 2 કરીએ. શું કરવા? કે ત્યાં સરવાળો અથવા તો ગુણાકાર 2 જ થતો હોય, કે જવાબથી મૂળ રકમ છે તે નાની છે. 5 2 10 ની પડી 0, વધી આવી 1, 9 2 18 ને 1 19, એટલે કે 190 આપણો જવાબ મળી જાય છે. એટલે કે ત્યાં ગુણાકારની નિશાની મૂકવાની થાય. તો 14માં બાળકો મૂકો ગુણાકારની નિશાની. ચાલો થઈ ગયું બાળકો. ત્યારબાદ 15મું જોઈએ કે 40 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 0. તો અહીં આપણે સંખ્યા મૂકવાની થાય છે. તો અહીં બાળકો આપણને એ નિયમ આવે કે 0ને કોઈ પણ સંખ્યા સાથે ગુણો તો સંખ્યા 0 બની જાય. એટલે કે 40ને આપણે 0 સાથે ગુણીએ તો આપણો જવાબ 0 જ આવે. બરાબર? તો 40 ગુણ્યા 0, 0ના 0, 4 0 0, એટલે કે આપણો જે જવાબ છે તે 0 જ આવે છે. તો બોક્સની અંદર બાળકો તમારે 0 મૂકવાનું થાય. બરાબર? તો ચાલો બાળકો 5માના બોક્સમાં 0 મૂકો. તો 16 થઈ ગયું બાળકો. ત્યારબાદ હવે આપણે 16મું જોઈએ કે 361 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 19. તો અહીંયા બાળકો જે સંખ્યા છે તેમાંથી જવાબનો ભાગાકાર કરવો પડે. એટલે કે 361 ભાગ્યા 19 કરશું. બરાબર? જવાબ છે અને મૂળ રકમમાંનો ભાગાકાર આપણે જવાબ સાથે કરીશું તો વચ્ચેની ખાલી જગ્યા બોક્સ છે એ આપણે પૂર્ણ કરી શકીએ. 19 એકા 19, 6માંથી 9 જશે ને, એટલે આપણે અહીંયા 16 મૂક્યા અને 3માંથી 1 ઓછો એટલે કે ત્યાં 2 મૂક્યા. હવે બાળકો 16માંથી 9 બાદ કરીએ તો કેટલા વધે? 7, અને 2માંથી 1 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 1. 19 નવા 171, એટલે 1માંથી 1 જાય તો 0. 7માંથી 7 જાય તો 0. 1માંથી 1 જાય તો 0. એટલે કે આપણા જવાબમાં 19 આવશે. એટલે કે તમારે 16માં બાળકો 19 મૂકવાના થાય. ચાલો મૂક્યા બાળકો. અહીં આપણે સંખ્યા સાથે ગમત
શીખ્યા. બાળકો થોડુંક તમને અઘરું લાગ્યું હશે, કારણ કે અમુક જગ્યાએ આપણે બોક્સમાં સંખ્યા મૂકવાની થતી હતી અને અમુક જગ્યાએ આપણે ચિહ્નો મૂકવાના હતા. પરંતુ નિયમોના આધારે અને આપણને બને ત્યાં સુધી તમને સરળ રીતે મેં સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. તમે પણ આ નિયમ યાદ રાખી લેજો, જેથી કરીને તમે સંખ્યા અને ચિહ્ન સરળતાથી મૂકી શકીશો. હવે આપણે પાઠ 25માં બાળકો ફરી મળીશું. તમે પણ આ સંખ્યા સાથે ગમત વધારે સમજવા માટેનો પ્રયત્ન કરજો. આવજો બાળકો.